આપ સૌ સાથે એક નાનકડો સંદેશ વહેંચવો છે. આપણે સત્યનારાયણની કથામાં જઈએ તેમ આ શબ્દ નારાયણની કથા સમાપનના આરે જ છે. હવે પ્રસાદ પામવાની ક્ષણો છે, એટલે પ્રસાદ લીધા વિના કંઈ જવાતું હોય. બસ આમંત્રિત કરું છું આદરણીય શ્રી પુરુષોત્તમ રૂપાલા સાહેબને. એક સરસ પંક્તિ કે જે દેવશંકરભાઈના અને રૂપાલા સાહેબને બંનેને જોડે, કે બહુ થાય છે ઈચ્છા કે હું પાદર થઈ બેસું અને બહુ દૂરથી લલકારતો ચારણ મળી આવે. પરમ શ્રદ્ધેય પૂજ્ય ભાઈશ્રી, ભાઈશ્રી અકાદમીના ભાગ્યે જ મળે એવા અધ્યક્ષ ભાગ્યેશભાઈ, ભાઈ જગદીશભાઈ, શ્રી સુમનભાઈ, બેન શ્રી હાથીબેન, મારી સામે એવડા મોટા દિગ્ગજો બેઠા છે જેમણે શબ્દોને સેવા છે, ઉપાસ્યા છે, તપ કર્યું છે, એ બધા જ તપસ્વીઓના અભિવાદન અને વંદન કરીને મારા ભાવમાંથી બે ચાર વાતો આપની સાથે શેર કરું છું. હું સ્પષ્ટપણે માનું છું કે આ પ્રકારના પ્રસંગોમાં બોલવાનો હું અધિકારી નથી, એવી સભાનતા સાથે હું વાત કરું છું. પણ અહીંયા હું અધિકારી એટલા માટે સાહેબે સંબોધન કર્યું હતું ત્યારે થાવ કે આ લેખક છે એ લેખક નહોતા પણ ખેડૂત હતા, હું ખેડૂત છું, એટલે એના આ કાર્યક્રમમાં એક ખેડૂતો હોવો જ જોઈએ. પૂજ્ય ભાઈશ્રીના કારણે એમણે એક વખત વાંચેલું ભાગવત ફળ્યું, એક જ વખત કથા વાંચી હતી. અને આ મોટે ભાગે કથાઓમાં આપણે એવું સાંભળ્યું છે કે એક જ વખત જેમ જે કંઈ બોલ્યા ને ફીળ્યું, એ જ ફીળ્યું છે. એક જ વખત અજામિલ બોલ્યો હોય છે, એક જ વખત એને પરમિટ મળી ગઈ, એક એક વખત વાળાનો મેળ પડી જતો હોય છે. હું આવ્યો તો ત્યારે મારા મનમાં એક વિષય હતો કે હું તો આ બધા લેખક, વિવેચક, ભાષા એ બધામાં મારે જઈને તો શું કહેવાનું, પણ મને એટલું બધું સ્મરણ થતું હતું. હું હાઈસ્કૂલ પસાર કરી ગયો હોઈશ એ ગાળા પછી એક બે મિત્રો એવા મળી ગયેલા એણે વાંચવાને રવાડે ચડાવી દીધેલો. એ વખતે તો એવું કંઈ સમજણપૂર્વકનું થતું એવું કશું હતું જ નહીં, પણ એ વખતે જે પુસ્તકો મેં વાંચ્યા છે એમાંના અતિ પ્રિય લેખક એ દેવશંકર મહેતા હતા. એ વખતના એ નામો મને એમનેમ યાદ હતા. એના બધા પુસ્તકો ને પાત્રોમાં ને એમાં જઈને મારે આપનો સમય નથી લેવો, પણ એક વિષય છે જ છેડા વગરનો રહી જાય છે એટલા માટે, કારણ કે આ દેવશંકરભાઈ ગામના પાદરનું વર્ણન કરે તો માના થાન જેવું તળાવ છે એવું લખે. એ હું નથી માનતો કોઈ લખી શકે, એ દેવશંકરભાઈ જ લખી શકે. એવા અસંખ્ય ઉદાહરણો એમને આ વાંચીએ તો આપણને એની અંદરથી મળે. એક વાર્તા મેં કોની વાંચી હતી હું ભૂલી ગયો છું, પણ એમણે ઉપમા આપી હતી, અહીંયા ઉપમાનું વર્ણન થાય છે. કોઈક કુમારીને વળાવવાની વાત હતી ને એમાં ચોંપદારો એમની સાથે મોકલ્યા છે. મહારાણીએ પૂછ્યું કોને મોકલ્યા છે, કેવા ચોંપદારો મોકલ્યા છે, જોખમ મોટું છે, રાત અહુરી છે. તો એમને કહેવાવાળાએ જવાબ આપ્યો કે તરવેરું ચાવી જાય એવા ચોંપદારો મોકલ્યા. હજી મને દાંત તાંબી ગયા વાંચી, તરવેરું ચાવી જાય એટલે કેવા ગણવા, એમ વાંચીને આપણા દાંત અંબાઈ જાય, એને ઉપમા કહેવાય. એવી ઉપમાઓના સર્જકમાં એમનું પોતાની એક આગવી ભાત સાથે લખ્યું છે. એમને એવોર્ડ નહીં મળ્યા હોય એ એવોર્ડ આપનારાઓની દ્રષ્ટિનો સવાલ છે, એમની પ્રત્યેની કોઈ પેલો એની ક્ષમતાનો સવાલ નથી. હું તો પૂજ્ય ભાઈશ્રી બેઠા છે એટલે થોડુંક મને સંકોચ થાય છે આ વાત કરતાં, પણ કહું વાલ્મીકિ રામાયણની અંદર ભગવાન રામ નથી,
એમાં રામ રાજપુરુષ છે, પણ તુલસીદાસજી એમને મળી ગયા એટલે ભગવાન થઈ ગયા. અમારા દાન મહારાજ એમનું એક પ્રસંગ છે ચલાળાનો, દાન બાપુનો. એક છોકરી ખેડૂની એને મળી વગડામાં, માથું ચૂંટતી હતી, આમ વલુરતી હતી, શબ્દ છે વાપરાયેલો, વલુરતી હતી. એને બાપુ ઊભા રહી ગયા, બેટા કેમ આવું બધું કરે છે? મને ઊંદરી થઈ છે, માથામાં ઊંદરી થઈ ગઈ, પાંચ પ્રતિ બધું ગંધતું હતું, અને એની પીડા તો એ જ જાણતી છે બિચારી. કે એનું કરવું શું બેટા? તો કે મને બધા આડોશ પાડોશવાળા એમ કહે છે કે આને કૂતરું ચાટે તો મટી જાય. એટલે કે હું આમ રખડ્યા રાખું છું, પણ કૂતરું તો આનું આમ ભાળીને જ કૂતરું તો આવે નહીં પાસે. દાન મહારાજે એમ કીધું કે બેટા હું ચાટું તો ન મટી જાય, કૂતરું ચાટે તો મટી જાય, તો હું ચાટું તો ના મટી જાય. બાપુ એમાં મને શું ખબર પડે? પણ કથાકારો પાસેથી સાંભળેલી કથા છે કે બાપુએ એનું માથું ચાટ્યું ચલાળા દાન મહારાજે, અને એને એ ઉંદરી મટી ગઈ. જાણકારો તો નામ સાથે આ વાત કરે છે, આ કોઈ મિથ નથી. પણ આને ચમત્કારમાં ન ગણવું જોઈએ એટલા માટે કે દાન મહારાજના મનમાં આની પીડા જોઈને એમ થયું કે મારે આને ચાંટવું જોઈએ, એટલે એની આ કુદરત એના તમામ નિયમો તોડીને એને મટાડી જ દે. આ પ્રકારના ભાવોનું સર્જન એ ભાષામાં થાય. હું કહ્યું ને કે કેટલાક શબ્દો એ આમાં એના સર્જક છે. ધાવ માતા શબ્દ છે એક, આમાં ગામની મા વાર્તાના પાત્રમાં જ ગોરભાઈ એને એમ કહે છે ગામને ધાવ માતા મળશે. ધાવ માતા ધવરાવે એ માતા છે ને, ધવરાવવું. ધાવ માતા શબ્દ છે એ કેવડો મોટો શબ્દ એમણે ખોળી કાઢ્યો કહેવાય, એમનું એમણે સર્જન કર્યું કહેવાય. ધાવ માતા એ શબ્દ છે. પણ જે સમાજમાં જે સંસ્કૃતિમાં જે સંભાવનાઓ જીવાતી હોય એને લેખકો શબ્દો આપતા હોય છે, એટલે એ ભાષામાં એ શબ્દો હોય. અંગ્રેજીમાં અવેડો ન મળે, આખી ડિક્શનરી ઓક્સફર્ડની ઓળખી નાખો, અવેડાનું અંગ્રેજી ન થાય. અહીંયા અવેડો હોય જ નહીં, એટલે એને માટેની ભાષામાં એના શબ્દો ન હોય. એટલે ઝાલાવાડની ધરતીમાન કાઠિયાવાડી તળપદી ભાષાઓમાં જે શબ્દો મળે છે એ ત્યાંનો સમાજ જીવે છે, એટલે એના શબ્દો લેખકો એને અનુરૂપ શબ્દો ગોતી આપતા હોય છે. પાત્રોની બળકટતા એટલે કેવી બળકટતા એમ. અને હવે તો આ બધા શબ્દોને બીજી રીતે પણ આપણે ક્યાંક અભ્યાસક્રમોની અંદર હવે તો જોડવા પડશે. દિયર વટુ હવે પછી કોણ ગ્રેજ્યુએટને સમજાવવો છું, સમજશે જ નહીં એમને, પણ એ હું છે એમ. વચેટ વહુ, વચેટ જ ન હોય તો વહુ ક્યાંથી આવે? વચેટ વાળો આખો વિષય જ નથી. વચેટ વહુ હવે એ ક્યાં મળે? બધા લોકો બાળકો પૂછશે, હવે એ બધું આપણામાં છે જ નહીં. એટલે આ બધા શબ્દોને તો બીજી કોઈ રીતે અભ્યાસક્રમમાં હવે લઈ આવવા પડશે. તો આપણે હવે નદીને હરખી કરી સાબરમતીને હમીને મેં કરી એટલે ફરવા જેવું થઈ ગયું બધું, બરોબર? નહીતર એમાં તો સરકસ જ ઉતરતા. નદી શું છે એ કાંઠાના બાળકોને ખબર જ નહોતી, 8-10 વર્ષના છોકરાઓને એનો વેમ જ નહોતો કે નદી એટલે એમાં પાણી હાલતું હોય. ના, આ બધી આપણી જે ભાષાઓ હતી એને ઉતારવાનું પુષ્કળ કામ એમણે કર્યું છે. દેવશંકરભાઈ મને યાદ એટલા માટે રહી ગયા, જેમ કે એ મેં જ્યારે એમની કોરી રેજો કૂંખ પુસ્તક વાંચ્યું. ભાઈશ્રી, શું આપણી મનોજગત છે, શું આપણી માન્યતાઓ છે, ને શું આપણે ઇતિહાસને સમજીએ છીએ. 4-5-24 ગજ અંગુલ અષ્ટ પ્રમાણ ઇતે પર સુલતાન હૈ મત ચૂકે ચૌહાણ, આ પાત્ર હોતે હું ભજવતો.
હવે એ આખા સમાજમાં માન્યતા આ છે, પણ કોરી રેજો કૂંખ વાંચ્યા પછી મને ખબર પડી કે પૃથ્વીરાજ ચૌહાણ ને યુદ્ધના મેદાનમાં મરાણો હતો અને એ એને માટે અનુરૂપ હતું ને એ સાચું હોવું જોઈએ. એ એ રજપૂત યોદ્ધો એ પકડાય કાબુલવાળા કીડે. એ તો એ વખતની એ ઘટનામાં પ્રાસ બેહેવો જ નહોતો, પણ સાહિત્ય જગતની જે કંઈ ઘટનાઓ છે એમાંથી આ જે ઊભું થયું છે ને એમાં એને ન્યા લઈ ગયા, ન્યા એને અંધ બનાવ્યો ને વગેરે વગેરે, ને પછી ચંદ બારોટ ત્યાં ગયા. પણ બાપુજી આ કોરી રેજો કૂંખની અંદર એક એ ટાઇટલને જે કન્ટેન્ટ છે કોરી રેજો કૂંખ, અને એને માટે દેવશંકરભાઈએ જે પાત્રો ખોળ્યા છે, ઐતિહાસિક સત્ય ઘટનાઓ એની અંદર જે એણે એનું આકલન કર્યું છે, એ શાહબુદ્દીન જે ત્યાંથી અહીંયા હુમલો કરીને આવ્યો હતો એને એક જ દીકરો હતો અને એ દીકરો પણ યુદ્ધ જોવા માટે હારે આવેલો, અને મેવાડનો એક સરદાર હતો જાંગડો મેવાડો શબ્દનો એમને પ્રયોગ કર્યો છે સરદાર માટે, જાંગડો મેવાડો. એટલા માટે જાંગડો મેવાડો એને કહેતા હતા, એ ઘોડીને બે પગ વચ્ચે દબાવીને હિંચકો ખાઈ શકતો ઝાડની ડાળ. ઘોડીને પગની બે વચ્ચે પગની ભેંસટમાં લઈ અને વડલાની ડાળે ઘોડીને ઊંચી કરીને હિંચકો ખાતો હતો, એવો મજબૂત સરદાર હતો. એ યુદ્ધમાં હતો, એની પાસે કોઈ એક હીરો હતો જે એ ડોકમાં પહેરતો, અને એ વખતે એ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતો હતો એ હીરો. અને આ યુદ્ધમાં પૃથ્વીરાજની મદદે બહુ ઓછા રજપૂત સરદારો ગયા હતા, એમાંનો આ એક હતો. એના બંને પગ કપાઈ ગયેલી હાલતમાં એ રણમાં ઘાયલ થઈ ગયેલો, અને યુદ્ધ પછી રાત્રે જે એને સારવારવાળા અને શોધખોળવાળાને એ બધા જે ફરતા હોય એનું જે વર્ણન કર્યું છે દેવશંકરભાઈ સાહેબ, કોરી રેજો કૂંખ ખરેખર હું બધાને વિનંતી કરું છું, ગમે નથી ગોતીને એક વખત એને વાંચજો, વિનંતી કરું છું એના એક વાચક તરીકે દેવશંકરભાઈને. સાહેબ એ પેલો જે કુંવર આવ્યો હતો એને આ હીરાની માહિતી હતી કે એવો એક સરદાર આ સેનામાં લડે છે જેની પાસે વિશ્વવિખ્યાત હીરો એ પોતે પહેરીને લડે છે, અને એ ઘાયલ થઈ ગયો છે એવા વાવડ મળ્યા. એટલે એ એનો છોકરો બે ત્રણ સાથીઓને લઈ, એ રાજકુંવર શાહબુદ્દીનનો, એ યુદ્ધભૂમિની અંદર ફાનસ લઈ અને બધી ડેડ બોડીઓ અને ઘાયલ લોકોને ખોળતો ખોળતો, ને એમાં એને ભાળી ગયો, એના બે પગ કપાઈ ગયેલા છે જાંગડા મેવાડાના, અને એ હાલતમાં એમને પડ્યો છે પણ મર્યો નથી. અને એણે પેલા કુંવરને એને નજીકથી ઓળખતો જોયો, કુંવરનું એનું વર્ણન જુઓ તો તમને થાય કે હીરો ઓળખી ગયો, પેલા સરદારને ઓળખી ગયો, અને પછી હીરો લૂંટવા માટે વળ્યો, એની ડોક ઉપર એણે હાથ નાખ્યો ત્યારે એકદમ એની નજીક આવી ગયો. એ વખતે જાંગડા મેવાડાએ પોતાની સમગ્ર તાકાતને એકઠી કરીને એના બે ઠૂઠા પગ એની ડોકને ભીડી દીધા, અને એ જુવાન જોધ એનો રાજકુંવર એનો પ્રાણ ગયો ત્યાં સુધી એને ભેટ ન છોડી, અને એ ખડી નામ પડી ગયો. પછી એણે એના પગની આંટી છોડી, કપાયેલા પગની આંટી છોડી, અને ત્યાર પછી ચંદ બારોટ એને ત્યાં મળે છે, અને એ ચંદને આ જાંગડો મેવાડો યુદ્ધના મેદાનમાં સલાહ આપે છે કે આ યુદ્ધ કરવા માટે જે શાહબુદ્દીન આવ્યો હતો એને એક જ છોકરો હતો, એ આ પીડ્યો છે, અને એટલે હવે એ દિલ્હીમાં ટકશે નહીં, તમે ભેગા થઈને દિલ્હી ઉપર ફરીથી હુમલો કરજો. જય માતાજી. સાહેબ ઇતિહાસની આવી અણમોલ દિશા, અને હું કહું છું કે આ ભારતના ઇતિહાસની સાચી દિશા આપવાનું કામ દેવશંકરભાઈએ કર્યું છે. પહેલી જે કથાઓ છે ને એ મને એમ લાગે છે કે આપણે આપણા પરાજયને ખાળવા માટે કલ્પેલી કથાઓ છે, એ પ્રકારની કથાઓ છે. જે પ્રકારની જુનાગઢના મોણિયાની કથા સાથે સંકળાયેલું છે, રા નથી ફરતો રાનો દી ફરે છે ને વગેરે વગેરે, એ ગંગાજળિયા પરિવારના લોકો ચારણની દીકરીઓ ઉપર નજર નાખી જ ન શકે, પણ એ વખતે સાહિત્યની અંદર કંઈક એવી કોઈ બાબત હતી કે જેને કારણે આપણી પરંપરાઓ હલકી લાગે એ પ્રકારનું સાહિત્ય સર્જન કરવાની કોઈ કુચેષ્ટાઓ કરી રહ્યા હતા.
અને એ પછી એની મીમાંસાઓ અને ચર્ચાઓ આ બધા સાહિત્યવિદો છો એટલે એમાં એમાં આવ્યું હશે. પણ એવી આ પૃથ્વીરાજ અંગેની આ કથા કે જે આપણો દિલ્હીનો ચક્રવર્તી છેલ્લો હિન્દુ સમ્રાટ છે એનું આલેખન દેવશંકરભાઈએ કર્યું છે. અને એટલે હું એમ કહું છું કે દેવશંકરભાઈને એવોર્ડ મળે કે ન મળે, એ તો તુલસીદાસ મળ્યા એટલે રામ થયા. એમ દાન મહારાજનું માયતેમ ન ઘટે એ અંશાવતાર કહેવાય. દાન મહારાજને અંશાવતાર આજે પણ આપણે માનીએ છીએ, પણ હવે એને તુલસીદાસ ન મળ્યા તો દેવશંકર મહેતાને એવોર્ડ ન મળ્યા તો એ એવોર્ડની ગરિમાને પ્રશ્ન છે કે જો એ દેવશંકરભાઈને એવોર્ડ મળ્યો હોત તો એ એવોર્ડ આવો ગણાત અને કોકને મળે ધરક થાત. એટલે હું ગુજરાત સાહિત્ય અકાદમીને હૃદયપૂર્વકના ધન્યવાદ આપું છું. અમારા વોટ્સઓપ અત્યારે તો એ જે ઉપડ્યું છે એટલે વાંચવાનું નામું નાખી દીધું છે, ભાષાનો પણ એ લગભગ બધું ખતમ કરી નાખવાનું છે. ગુજરાતી વાંચી છીએ, અંગ્રેજી વાંચી છીએ, હું લખી છીએ કંઈ ખબર પડતી નથી, સમજી જાય જનતા. એટલે વોટ્સઓપ અને પીઝાના આ ધોમધખતા કારોબારની વચ્ચે સાહિત્ય અકાદમીએ અમને દેશી હુખડીનું ભાથું આપ્યું. દેવશંકર મહેતા, એટલે તમે ખરેખર સાહિત્ય અકાદમીના જે કરવા જેવું કામ હતું એ જ કામ તમે કર્યું છે. આપના સૌના ધ્યાનાર્થે આ પ્રકારની કેટલીય બાબતો છે કે જે નવી પેઢીને જરૂરિયાત છે. મને તો મેં વાંચી છે તો મને યાદ છે, પણ અમારા છોકરાઓને ખબર નથી દેવશંકર મહેતા કોણ છે, એ કેવી રીતે કરીશું. એટલે હું ભાગ્યેશભાઈને કહેતો હતો કે અમારા મલકમાં તો વારસામ વેર હોતે ને મળે છે, ખાતબારમાં નામ આવે એવું જ નથી નકરું અને નિભાવે છે. તો એ પ્રકારનું જમીર જે છે એનાથી નવી પેઢીને અવગત કરવાનું કામ એ લેખકોનું છે, એ કામ લેખકોનું છે. સાંપ્રત સમયની અત્યારે જે આપણી સામેના પડકારો છે, આપણા જુવાનો, એ આપણા જુવાન શબ્દ કોને માટે વપરાતો? ઠેક મારીને ઘોડી ઉપર ચડી જાય એને જુવાન કહેવાય, અટાણે તો ક્યારેક સડાવવાનો હોય તો આઠ જણા જોઈએ છે, સડાવવાના હોય એનાથી ઉતારવાના જાજા જોઈએ છે. એ આપણી જે તળમાટીની આપણી જે તાકાત છે એ તાકાતથી આપણી નવી પેઢી એનીથી અભિપ્રેત થાય એને માટેની કાહટી આપણે હવ ભેગા મળીને કરીએ. અને એને માટેનો આજ તમે ઉઘાડ કર્યો છે એ ઘટનાનો મને સાક્ષી બનાવ્યો, એ માટે હું એકાદમીનો આભારી છું. જગદીશભાઈ મારો ભાઈબંધ છે એટલે એણે તો મને એમ નોતરું આપ્યું હતું. મેં તેને મેં કહ્યું હતું ભાઈ હું તો વોઇસ તો એમને મેં આવી જઈશ, નામ ન લખો તોય હું તો આવા કાર્યક્રમમાં છેવાડે બેઠો તોય મને ગર્વ થાય એ પ્રકારનો આધાર. અને સૌથી સારી બાબત એ છે કે અમે હોલમાં આવ્યા તો એ પાંખું લાગતું હતું, કારણ કે લેખકનું પુસ્તકનું ને એવું હોય ને એમાં ભીડ કરવી બહુ મુસીબતનું કામ, એમાં સમજણા જોઈ, સહનશીલ જોઈ. આટલા બધા સદગુણો સાથે આપ એટલા બધા લોકો ઉપસ્થિત રહ્યા છો એ માટે આપ સૌને વંદન, ધન્યવાદ. કે જે ગર્ભપીઠથી વ્યાસપીઠ સુધી પહોંચ્યા છે એમના પણ દાદીમાનો સંકલ્પ, એમણે વંચાવેલી ભાગવત કથા એમણે એમની માના ગર્ભમાંથી સાંભળી અને ત્યાં એક બીજ રોપાયું. એ બીજ આજે કેટલું બધું વિશાળ વટવૃક્ષ બન્યું કે પ્રદેશના કે દેશના પણ સીમાડાઓ વળોટીને એ છેક લોકોના હૈયા સુધી પહોંચ્યું. બીજી એક સિમિલારિટી એ દેવશંકરભાઈમાં અને આદરણીય શ્રી રમેશભાઈ ઓઝામાં એટલે કે ભાઈશ્રીમાં કે એ અભાવોમાંથી પસાર થઈને પ્રભાવ સુધી પહોંચ્યા, અભાવોમાંથી પસાર થઈને આજના પ્રભાવને પામ્યા છે. એમણે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું ત્યારે હું હાજર હતી કે એક સમયે એટલો બધો અભાવ હતો
કે ઘરના નળિયા 3 દિવસમાં હાથે મેં ચાળ્યા છે, મને યાદ છે. એ સાંભળ્યું છે. અને પછી એ પ્રભાવને પામ્યા પછી ફરી એનો પ્રસાદ કરવાની વાત, એટલે કે સમાજ સુધી પહોંચવાની વાત. એમણે માત્ર કથાકાર બનીને કે ભાગવત કથાનું અમૃત લોકો સુધી પહોંચાડીને સંતોષ ન માન્યો. એક સાંદીપની ગુરુકુળ નામની સંસ્થા, દેવકામાં એક વિદ્યાપીઠ, અને એમાંય જ્યારે એટલું બધું કામ કરે અને ગામ લોકો કહે કે અમારે તમને કંઈક આપવું છે, ત્યારે કંઠમાંથી બીજો કોઈ જ શબ્દ ન નીકળે, એક જ શબ્દ નીકળે કે તો દીકરીઓને ભણાવશો એવો સંકલ્પ આપો. એટલે પરહિતને પોતાનું કરવાની ખેવના, આ શબ્દ જ્યારે સ્વધર્મ બની જાય ત્યારે જ બનતું હોય છે. શબ્દ ઉપર છલ્લો ન રહે અને અંદરથી પ્રગટે ત્યારે જ બનતું હોય છે. એટલે આજનો આ અહોભાવ છે કે બંને શબ્દ સાધકો એક એવા અદકા સાધકના હસ્તે બીજા એવા જ અદના સાધક આપણી સમક્ષ ઉઘડે. બસ આદરણીય શ્રી ભાઈશ્રીને એટલું જ કહીને આમંત્રણ આપું કે એમની વાણીનું આચમન આપણને આપે. એક એવા વ્યક્તિ છે કે જેમના માટે કવિ પ્રફુલ્લ નાણાવટી કહે કે શબ્દનું મારે નગદ નાણું હતું ને ગળામાં ગેબનું ગાણું હતું. શ્રી કૃષ્ણાય વયમ નમઃ. સૌ આત્મીય સ્વજનો, નીચે આગલી હરોળમાં બેઠેલા વજનદાર વ્યક્તિત્વો એટલા માટે નીચે છે કે જે છાબડાના પલ્લામાં વજન વધારે હોય એ નીચું જાય. અને આપ સૌ ભાવકો, હું એક ભાવક તરીકે જ અહીં આવ્યો છું. જેમ પુરુષોત્તમભાઈએ કહ્યું એમ, સાહિત્ય અકાદમી અને સાહિત્ય મનીષીઓ બધા બેઠા હોય ત્યાં, હકીકતમાં તો નીચે બેસી અને એને માણવાનો આ અવસર છે. પણ જગદીશભાઈએ યાદ કરાવ્યું એમ, જેમ તમે ખેડૂતને નાતે અને આપણે ઊભા રહેવાનું એટલે ક્યાંક બાનું તો ગોતી જ લઈએ, કારણ તમે ઊભા કર્યા તો હવે અમારે ક્યાંક એને જસ્ટિફાય પણ કરવું પડે. એટલે તમે ખેડૂતને નાતે આવ્યા અને હું પેલા ભાગવતકારને નાતે અહીંયા ઊભો છું. ક્યાંક વાંચ્યું હતું, અંધકાર હી હૈ વહાં જહાં આદિત્ય નહીં હૈ, અંધકાર હી હૈ વહાં જહાં આદિત્ય નહીં હૈ, હૈ વહ મુર્દા દેશ જહાં સાહિત્ય નહીં હૈ, હૈ વહ મુર્દા દેશ જહાં સાહિત્ય નહીં હૈ, ગર નહીં સાહિત્ય આદર્શ કહાં હૈ, ઓર બિના આદર્શ કે જીવન કહાં. સાવ સાચું કહું તો મેં દેવશંકર મહેતાનું નામ ખૂબ સાંભળ્યું, એમના પુસ્તકોના દર્શન પણ કર્યા, પણ ક્યારેય દેવશંકર મહેતાને વાંચ્યા નથી. હજી પણ હજી સુધી એક પુસ્તક નથી વાંચ્યું. આજે વિમોચન થયું એટલે નક્કી વાંચીશ. વર્ષો પહેલા આપણા આદરણીય સાહિત્યકાર દિનકરભાઈ જોશીનું પ્રતિનાયકનું વિમોચન આ રીતે કરવાનો એક અવસર મુંબઈ ખાતે મળ્યો હતો, અને પછી એના પછી તરત મારો વિદેશ પ્રવાસ શરૂ થયો. એટલે એ એરોપ્લેનમાં જ તે બાજુમાં પુસ્તકને સાથે રાખીને જ બેઠો, અને મારી અડધી યાત્રા પૂરી થઈ ત્યાં સુધીમાં એ પુસ્તક મેં પૂરું કર્યું હતું. વાંચવું એ મારો શોખ નથી, મારી મજબૂરી છે, એ મારી અનિવાર્યતા છે. અને કોઈ પણને માટે, જે કથાકાર હોય, જે કોઈ વક્તા હોય, અથવા તો
સાહિત્ય મનીષીઓ આપ સૌ છો, વાંચન એ આપણી અનિવાર્યતા છે, માત્ર શોખ નહીં. ખાવું એ કંઈ શોખ નથી, ભોજન એ કંઈ શોખ નથી, એ આપણી અનિવાર્યતા છે. પુરુષોત્તમભાઈએ જેમ હમણાં પોતાની ચિંતા વ્યક્ત કરી, પોતાની વેદના પ્રગટ કરી કે આ વોટ્સએપ અને પિઝાના આ માહોલમાં માણસ અધોમ ધકતા એના પ્રભાવમાં. એ સાચી વાત છે. દેવશંકર બાપાના પહેલામાં તે જે તળપદા શબ્દો અમુક જોવા મળે ને આપે તે જે કાટી કરવાની છે એ વાત કરી. અમે સૌરાષ્ટ્રમાં જન્મેલા, સૌરાષ્ટ્રમાં મોટા થયા છીએ, હજી સૌરાષ્ટ્ર સાથે આમ તો ભગવાને વિશ્વ પ્રવાસી બનાવ્યા છે, નિત્ય પ્રવાસી બનાવ્યા છે, પણ એ માટી સાથેનો નાતો હજી જળવ. પુરુષોત્તમભાઈ હું કથા કરતો હતો એટલાન્ટામાં અમેરિકામાં, અને કોઈક પ્રસંગ એવી રીતનો ચાલ્યો અને એમાં કંઈક આવી રીતના એકાદ બે શબ્દો હું બોલ્યો. મેં કદાચ ક્યાંક આ વાત કીધી પણ છે, અને શ્રોતા વૃંદમાંથી એક ભાઈ ઉઠીને દોડીને સ્ટેજ ઉપર આવ્યો, અને આમ તો વ્યાસપીઠની એક મર્યાદા હોય છે, પણ જ્યારે અંદરનો ઉમળકો હોય ને એ આવીને મને ભેટી પડ્યો. મને કે મારા બાપ કેટલા વર્ષ પછી આ શબ્દો સાંભળ્યા. અમેરિકામાં આવીને સ્થાયી થયા, પણ છોકરાઓ ખાઈ પી સુખી છીએ, પણ એટલાય નહીં કે દર વર્ષે અમે હિન્દુસ્તાન જઈ શકીએ, પાછા દેહમાં જઈ શકીએ. તો કેટલા બધા વર્ષ પછી આ શબ્દો સાંભળ્યા, તો એનો એનો એક જે ઉમળકો હતો, એનો ભાવ હતો, એ રોકી ન શક્યો. માફી માગી મને કે કથાની વચ્ચે જરા મેં વિક્ષેપ કર્યો, હું ક્ષમા પ્રાર્થી છું, પણ હું રહી ન શક્યો એ કે. અને તેથી જે મોજા એ ડિસ્ટર્બન્સ ડિસ્ટર્બન્સ ન લાગે, એ આમાં એને કેસર નાખ્યું હોય ને દૂધમાં એવું લાગે, એનો જે ભાવ હતો એવું લાગે. પુરુષોત્તમભાઈ અમુક વાસ છે ને, વાસ એ દુર્લભ બની ગઈ. ઘણી વખતે આપણે આ માણસને બહુ આપણે ઓળખતા હોઈએ અને બહુ વખત પછી મળીએ એટલે કે તમે કેટલા વર્ષે મારા બાપ, કેટલા વખત પછી મળ્યા, આ નિંભાડાની વાસ હવે દુર્લભ થઈ ગઈ. નિંભાડાની એક ટિપિકલ સ્મેલ હોય છે, હવે બહુ ઓછી જોવા મળે. ખળાવાડ ક્યાં રહી હવે? આપણે સૌરાષ્ટ્રના ગામડેથી ખળાવાડ બધી આવ ખળાવાડ પાછી આ છોકરાઓને ખબર નહીં. હું ઘણી વાર વાત કરું મુંબઈમાં છોકરાઓને, એને ખળાવાડની ખબર જ નથી. અમે કહે કે અમે ખળાવાડની અંદર જઈને પછી મરણાએ કહેતા કે વોટ ઇઝ ધેટ, મણું એટલે શું? અને પછી આખો દી મણું હાંક્યા પછી કે પછી પગર વાવલવા પછી ઓલી જે ભકી ઉડે અને ભકી જે કરડે આખા દિલ ઉપર આખા શરીર ઉપર, એ પછી ઝોલાપરીમાં જઈને હબી સાંજે પાછા જ્યારે નાઈ ત્યારે ઓલી જે ભકી કરડતી હોય એનાથી થોડો છુટકારો મળે. એટલે અમુક સુગંધ, અમુક શબ્દો, અમુક જગ્યાઓ, અમુક વસ્તુઓ એ ખરેખર હાવ ભૂતકાળ થતી જાય, અને પછીની પેઢીને તો આ કોઈ શબ્દો, આવી કોઈ વસ્તુઓ એનો કોઈ એનો ખ્યાલ જ નહીં રહે. એટલે અહીંયાથી વારંવાર વાત કરવામાં આવી કે દેવશંકર મહેતાની નવલિકાઓમાં કે નવલકથાઓમાં કે ટૂંકી વાર્તાઓમાં એવા બધા શબ્દો અને એ શબ્દ પ્રયોગ આપે વિવેચક તરીકે અને એનું એક મૂલ્યાંકન કરતા આપે પણ આપની વાત મૂકી.